હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? હું છું સંદીપ સોની, એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે જે ગાલાનું એસાઇનમેન્ટ છે એની અંદર આપણે જે બેઝિક મેથ્સનું પ્રશ્નપત્ર 5 એના આજે આપણે હેતુલક્ષી એટલે કે વિભાગ એની આપણે વાત કરીશું. અગાઉ આપણે પેપર 1-4ના હેતુલક્ષી વિશે વાત કરી. જો હજી સુધી તમે વિડીયો ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો એ વિડીયોને જોઈ લેજો. ઓકે, તો શરૂઆત કરીએ પ્રશ્નપત્ર નંબર 5ના હેતુલક્ષીની. ઓકે, એની અંદર પ્રશ્ન 1-6 એ જે છે એ તમારા એમસીક્યુ બેઝ પ્રશ્નો આપેલા છે અને એના માટેનો પહેલો પ્રશ્ન જોઈ શકો છો. ધ્યાનથી સમજો અને વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે હેતુલક્ષી સોલ્વ કરવાના છે, એટલે જેટલું બને ને એટલું ટૂંકમાં અને શોર્ટ ટ્રીકથી સોલ્વ કરવાના છે, જે હું તમને દરેકે દરેક પ્રશ્નોમાં સમજાવવાનું છે કે ફટાફટ આન્સર કેવી રીતે લાવવાનો છે. ઓકે, તો વિડીયોને ધ્યાનથી અંત સુધી જોજો. ઓકે, ચલો, તો સમીકરણ યુગમાં 4x + 3y = 14 અને બીજું સમીકરણ જે ખાલી જગ્યા છે એના આલેખ સમાંતર રેખાઓ હોય. હવે સમાંતર રેખાઓ ક્યારે હોય ને એ આપણને ખબર હોવી જોઈએ. તો એની શરત એવું કહેશે કે a₁/a₂ b₁/b₂ ≠ c₁/c₂. આ તમને સમાંતર રેખાઓ માટેની શરત છે. તો અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે અને બીજું સમીકરણ આપણે સરખાઈ દઈએ. ઓકે, તો ચલો, આ a₁ છે, આ b₁ છે અને આ c₁ છે એવું માનીને આપણે ચાલીએ. તો પહેલા સમીકરણ આપણે સરખાવો તો શું થશે? ચલો, 4/3 પછી છે 3/4, તો આ બંને ઇક્વલ થતું જ નથી, તો અહીંયા ફોલો થતું નથી. ચલો, બીજા ઓપ્શનમાં જોઈએ તો બીજું ઓપ્શન શું કહે છે? તો કે 4/8 3/6 = 14 અને 14/28 આ બધું જ બરાબર થાય છે. 4/8 કેટલા થાય? તો કે સાહેબ 1/2 થાય. 3/6 કેટલા થાય? તો કે સાહેબ 1/2 થાય. અને 14/28 કેટલા થાય? તો કે 1/2. તો આ પણ ઓપ્શન ના ચાલે. ચલો, ઓપ્શન સી, 4/12 3/9 અને 14/42. તો આ પણ સરખું જ છે ને, 1/3 1/3 1/3. તો આ પણ ઓપ્શન નથી. તો વધ્યું આ ઓપ્શન ડી, તો ચેક કરવાની જરૂર નથી. આ જ આન્સર, આ જ આન્સર. ઓકે, ચલો, એના પછીનો ક્વેશ્ચન નંબર 2 કે દ્વિઘાત સમીકરણ ax²/bx+c = 0 કે જ્યાં a b c એક વાસ્તવિક સંખ્યા છે અને a ≠ 0 છે, તો એના વિવેચક શોધવાનું સૂત્ર શું થાય? તો વિવેચકનું સૂત્ર તમને બધાને જ ખબર છે કે વિવેચક બરાબર b²-4ac. આ એનું સૂત્ર. તો b²-4ac એટલે ઓપ્શન સી આપણા માટે ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, ચલો, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે કે સમાંતર શ્રેણી આપેલી છે, એનું 11મું પદ શોધવાનું છે. તો કોઈ પણ પદ શોધવા માટે આપણે a, d અને n આ 3 વસ્તુ જોઈએ. તો શ્રેણી ઉપરથી a બરાબર કેટલા? તો કે સાહેબ -3. d બરાબર કેટલા? તો કે બીજું પદ માઇનસ પહેલું પદ. એ સૂત્ર પ્રમાણે આપણે એને સોલ્યુશન લાવીએ. તો ચલો, સાદુરૂપ, તો -1/3 થઈ જશે, -± થઈ જશે. ઓકે, ચલો, આનું સાદુરૂપ આપે તો -1/3 = 6/2 એટલે આવશે 5/2. આ શું મળ્યું? ડી મળ્યો. અને 11મા પદનું સૂત્ર શું? તો a₁૧ = a₁૦ડી. આ એનું સૂત્ર છે. તો કિંમત મૂકીએ. ચલો, એ ની કિંમત કેટલી છે? -3/10 અને ડી ની કિંમત કેટલી છે? 5/2. અહીંયા છેદ ઉડાડો, 2 × 5 = 10 એટલે વધે શું? તો કે -3/25. તો 25માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 52 ની 22. 25માંથી 3 જાય તો કેટલા વધે? 22. તો ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર. ઓકે, ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. બિંદુ -6 - 100 એ કયા ચરણમાં આવેલું છે?
આ બહુ બેઝિક ક્વેશ્ચન છે, આ તો નવમા ધોરણ કે આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પણ આવડે જો કન્સેપ્ટ ક્લિયર હોય તો. આ એક્સ પ્લસ છે, આ એક્સ માઇનસ છે, આ વાય પ્લસ છે, અહીંયા વાય માઇનસ છે. ઓકે, તો આ ચરણમાં શું ભેગું થશે? તો કે પ્લસ પ્લસ, અહીંયા શું આવશે? તો કે માઇનસ પ્લસ, અહીંયા આવશે માઇનસ માઇનસ, અને અહીંયા આવશે પ્લસ માઇનસ. તો અહીંયા માઇનસ માઇનસ આપેલું છે, તો એ કયા ચરણમાં આવે? આને પ્રથમ ચરણ કહેવાય, આને દ્વિતીય ચરણ કહેવાય, આને તૃતીય ચરણ કહેવાય, અને આને ચતુર્થ ચરણ કહેવાય. તો આપણો આન્સર કયા ચરણમાં છે? તો કે તૃતીય ચરણમાં, ઓપ્શન સી. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સાઇનની ચાર ઘાત થીટા માઇનસ કોસ ચાર ઘાત થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. અહીંયા એક નિત્ય સમ આપણે જોઈએ. જો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર શું થાય? તો કે સાહેબ એ માઇનસ બી અને એ વત્તા બી. બીજો નિત્ય સમ ધ્યાન આપજો, એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાત શું થશે? તો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, આવું થાય. ઓકે, તો તમને અહીંયા શું આપેલું છે તો એ પ્રમાણે અહીંયા ફોલો કરીશું ને આપણે. તો શું આપેલું છે ભાઈ? જોવો ભાઈ, તો જો ઉપર ચાર ઘાત છે તો એનું સાદુરૂપ શું થાય? આનું તો સાઇન સ્ક્વેર થીટા માઇનસ, સોરી, કોસ સ્ક્વેર થીટા, અને બીજા કૌંસમાં સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા, આવું થશે. અને છેદમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા તો આપેલું જ છે. તો ઉડાડો, સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ગયા એટલે વધ્યું શું? તો કે સાહેબ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા વધે છે. તો તમને આ ચેપ્ટરના નિત્યસમ આવડવા જોઈએ કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન થાય, એટલે આન્સર આવશે વન, ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી, તો મધ્યવર્તી સ્થિતિના માપ કયા કયા? તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ મધ્યવર્તી સ્થિતિના માપ છે. તો કયું નથી? તો ઓપ્શન બી વિસ્તાર આપણો રાઈટ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ નંબર. બાકીના પ્રશ્નો જે છે એની અંદર આપણે ખાલી જગ્યા પૂરીશું. ક્વેશ્ચન 7 to 11 12. ઓકે, ચલો પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જગ જાહેર છે ભાઈ, બધાને આવડે. કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રૂટ 7x વત્તા 11 એ બહુપદી, ખાલી જગ્યા બહુપદી છે. કયો પ્રકાર છે? સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે? તો અહીંયા એક્સની કેટલી ઘાત છે? કેટલી ઘાત છે? તો કે એક. તો સિમ્પલ વસ્તુ કે જો કોઈ પણ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત એક હોય તો એને સુરેખ બહુપદી કહેવાય, બે ઘાત હોય તો દ્વિઘાત કહેવાય, ત્રણ હોય તો ત્રિઘાત કહેવાય, એટલે આન્સર આવશે સુરેખ. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ત્રણ સમતુલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? હવે અહીંયા ધ્યાન આપજો, આપણે એક સમતુલ સિક્કો ઉછાળીએ છીએ તો બે પરિણામ મળે, તો કેવી રીતે આન્સર લાવવાનો? તો જો બે સમતોલ સિક્કા ઉછાળીએ તો પરિણામ બે મળે છે, પણ એની બે ઘાત બે વાર ઉછાળીએ એટલે પરિણામ ટોટલ કેટલા મળે? ચાર. ત્રણ સમતોલ સિક્કા ઉછાળો એટલે બે ની ત્રણ ઘાત, એ આપણો રાઈટ આન્સર છે, એટલે આન્સર આવશે તમારો 8, એટલે ઓપ્શન બી, એટલે 8 આપણો રાઈટ આન્સર થશે. ઓકે, એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો, આવી રીતે પાસામાં પણ કે એક પાસો ઉછાળી એટલે 6 પરિણામ, બે પાસા ઉછાળો એટલે 6 નો વર્ગ, ચાર વખત પાસા ઉછાળો તો 6 ની 4 ઘાત, આ રીતે આન્સર આપવાનો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો ટેન થીટા બરાબર કોટ થીટા હોય તો થીટાનું મૂલ્ય કેટલું? મતલબ કે થીટાનું એવું કયું મૂલ્ય છે કે જેના માટે ટેન અને કોટ બંનેની કિંમત કેવી આવે છે? સમાન આવે. તો 45, બંનેની મૂલ્ય કેટલી આવે છે? એક. ટેન 45 1 થાય અને કોટ 45 પણ 1 જ થાય છે, આ યાદ રહી જાય એવું જ છે બધા માટે. હા, ધ્યાન રાખજો. ચલો આ ચેપ્ટરનો જે છે ને પ્રશ્ન વર્તુળનો,
એ આ તો યાદ કરી જ લેજો, સમજી લેજો કન્સેપ્ટ. અત્યાર સુધીના જેટલા પેપરો આવ્યા ને અગાઉના, એ દરેકે દરેક પેપરમાં આ ટાઈપનો પ્રશ્ન છે છે ને છે જ, એટલે આવશે આવશે ને આવશે જ બોર્ડમાં. જો શું કહે છે, ટીપી ટીક્યુ એ ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો છે, જેમ કે આ એક વર્તુળ છે એનું કેન્દ્ર ઓ છે ભાઈ, અને એમાં અહીંયા ટી પી અને ટી ક્યુ, ઓકે, એ બે સ્પર્શકો છે, ઓ ક્યુ અને ઓપી, એ બંને શું થઈ ગઈ, ત્રિજ્યા થઈ ગઈ. હવે શું આપેલું છે ધ્યાન આપજો, કે પી ઓ ક્યુ, પી ઓ ક્યુ એટલે આ માપ થઈ ગયું 110, અને નિયમ શું કહે છે કે આ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય. તો અહીંયા 110 છે, તો આનો સામે આ ખૂણાનું માપ કેટલું થશે, ટોટલ 70 થાય, એટલે થઈ જાય ને 180. અને જો અડધું પૂછે તો અડધું કરી નાખવાનું, પૂછ્યું છે પી ટી ક્યુ એટલે પી ટી ક્યુ, પી ટી ક્યુ કેટલું થાય, 70, તો આન્સર આવશે 70, ધેટ્સ ઇટ. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, કે જો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો એ બહુલક એના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ થાય. આ સમજવા જેવો છે, આઈએમપી છે, બહુ ધ્યાનથી સમજજો અને પછી તમારી નોટબુકમાં આને લખી કાઢજો. શું કીધેલું છે કે બહુલક એટલે ઝેડ, એના મધ્યક કરતા 12 વધુ છે, એટલે એક્સ બાર વત્તા 12 છે, આવું આપેલું છે. ઓકે, અને બહુલક એના મધ્યસ્થ કરતા કેટલો વધુ થશે, એટલે આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો આના માટેનું આપણું સૂત્ર છે, શું છે, જો આ ઝેડનું આપેલું છે એને કન્વર્ટ કરો, તો એક્સ બાર બરાબર શું થાય, તો એક્સ બાર બરાબર ઝેડ માઇનસ 12 થઈ જાય. તમારું સૂત્રને ફેરવો તો, કરતા ફેરવો તો, અને આપણી જોડે ઝેડનું સૂત્ર છે 3m માઇનસ 2x12. અહીંયા આપણે આની કિંમત મૂકીએ તો કે ઝેડ બરાબર 3m માઇનસ 2x12ની જગ્યાએ શું થશે, ઝેડ માઇનસ 12. સાદરૂપ આપો તો 3m માઇનસ 2z માઇનસ 24. ઓકે, અહીંયા ઝેડ, ઝેડને આ બાજુ લઈ જાઓ તો ઝેડ વત્તા 2z બરાબર 3m માઇનસ 24, એટલે કેટલા થાય, 3z બરાબર 3m માઇનસ 24. અને આખામાંથી શું કોમન નીકળે, તો કે સાહેબ 3 વડે ભાગો, 3 કોમન નીકળે, એટલે બચે શું, તો કે ઝેડ બરાબર, સોરી અહીંયા પ્લસ આવશે હો ભાઈ, પ્લસ 24, સાદુરૂપમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે ઝેડ બરાબર એમ વત્તા 8, એટલે ઓપ્શન આવશે 8, જો અહીંયા 8 આવે, ઝેડ બરાબર એમ વત્તા 8, એટલે ઓપ્શન 8 આપણો રાઈટ આન્સર છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, જોરદાર તમે હોશિયાર જ છો. ચલો બીજું, તમારે ધોરણ 10ની અંદર મેથ્સની અંદર તમને કોઈ પણ ચેપ્ટર્સમાં પ્રોબ્લેમ્સ આવતું હોય કે કોઈ પણ ક્વેરી હોય, તો નીચે કમેન્ટની અંદર એ ક્વેરી તમે લખીને મોકલાવો, તો એના સોલ્યુશનનો વિડીયો તમને હું મોકલી આપીશ. ઓકે, ચલો ખરા ખોટાની વાત કરીએ આપણે, કે P1 અને P2 બે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો ગુસા 1 થાય. તો એક સિમ્પલ વસ્તુ છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એમનો ગુસા હંમેશા 1 જ થાય, તો આ વિધાન તો સનાતન સત્ય છે ભાઈ. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, કે જો આલ્ફા અને બીટા એ બહુપદી જે આપેલી છે 6x² માઇનસ 7x માઇનસ 3ના શૂન્ય હોય, તો 1/α વત્તા 1/β બરાબર -7/3 થાય. તો ચેક કરીએ ને, સાદુરૂપ આપવું પડશે ને, તો ચલો સાદુરૂપ આપીએ. ચલો અહીંયા લસા લઈએ, તો શું થશે, લસા લઈશું તો આલ્ફા વત્તા બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા થાય. આનો લસા કરો ને, તો આલ્ફા વત્તા બીટા એટલે શું થાય, તો કે શૂન્યનો સરવાળો. ઓકે, તો સરવાળાનું સૂત્ર શું, તો કે -b/a, અને ગુણાકારનું સૂત્ર, તો કે સાહેબ c/a, એ એકડ થઈ ગયા, વધ્યું શું, -b/a. આની અંદર કિંમત મૂકો, મૂકો, ચલો હા મૂકો, ચલો માઇનસ, સોરી અહીંયા b/c વધશે, માઇનસ, b ની કિંમત કેટલી છે આપણા સમીકરણમાં, તો કે સાહેબ -7 છે,
છેદમાં c ની કિંમત કેટલી છે તો કે માઈનસ 3 છે માઈનસ માઈનસ ગયા વધ્યું માઈનસ 7 ભાગ્યા 3 તો વિધાન કેવું છે તો કે સાહેબ ખરું જ છે તો ખરું કરી નાખો ખરેખર જ છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સમીકરણ 5x માઈનસ 4y બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે નહીં તો સમજીએ ચેક કરીએ ધ્યાન રાખજો સમજજો શું કરવાનું છે હવે ઉગમ બિંદુ એટલે શું ઉગમ બિંદુ એટલે x આમ 0 હોય અને y આમ 0 હોય એમાંથી પસાર થતી રેખા તો અહીંયા તમને જે સમીકરણ આપેલું છે ને અહીંયા x ની જગ્યાએ આપણે 0 લઈએ ચેક કરવાનું જો y ની કિંમત 0 આવે x ની જગ્યાએ 0 મુકતા y ની કિંમત 0 આવે અને 0 y ની જગ્યાએ 0 મુકતા x ની કિંમત 0 આવે બેમાંથી કોઈ એક કરી જોવાનું તો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય થાય ચેક કરીએ તો જો 5 x ની જગ્યાએ આપણે 0 લઈએ માઈનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0 તો 0 માઈનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0 માઈનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0 તો y બરાબર શું આવશે 0 એટલે અહીંયા x ની બરાબર 0 લીધા તો y બરાબર પણ 0 જ આવે છે બરાબર તો હવે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે અને પ્રશ્ન આપ્યો છે કે મળે નહીં તો આ વિધાન કેવું છે ખોટું છે ઓકે ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન કે p ઓફ a બરાબર 3 ભાગ્યા 4 હોય તો p ઓફ a બાર બરાબર 2 ભાગ્યા 4 હોય તો જો p ઓફ a 3 ભાગ્યા 4 હોય ને તો p ઓફ a બાર 1 ભાગ્યા 4 થાય છેદમાંથી ઉપરનું બાદ કરી નાખવાનું છેદમાં કેટલા છે 4 એમાંથી 3 બાદ કરો એટલે કેટલા વધશે તો કે સાહેબ 1 વધે તો કેટલા આવશે 1 ભાગ્યા 4 આન્સર આવે એટલે આ વિધાન કેવું છે ભાઈ ખોટું છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું કે 17 થી 20 તમારે એક વાક્યમાં જવાબ આપવાના છે ચલો 1 1 1 2 2 2 3 3 3 એ સમાંતર શ્રેણી છે કે નહીં તો સમાંતર શ્રેણી ચેક કરવા માટે શું કરવું પડે તો જેટલા પણ પદો આપેલા હોય ને એનો તમારે તફાવત શોધવાનો અને દરેકનો તફાવત સરખો આવે તો એ સમાંતર શ્રેણી છે તો જો બીજું પદ માઇનસ પહેલું પદ કેટલું થાય 1 ત્રીજું પદ માઇનસ બીજું પદ 1 થાય ચોથું પદ માઇનસ પહેલું ત્રીજું પદ કેટલું થાય છે સોરી બીજું પદ માઇનસ પહેલું પદ કેટલું થાય 0 થાય ત્રીજું પદ માઇનસ બીજું પદ કેટલું થાય તો કે સાહેબ 0 થાય બીજું ચોથું પદ માઇનસ ત્રીજું પદ કેટલું થાય તો કે સાહેબ 1 થાય તો અહીંયા બધાનો તફાવત સરખો રહેતો નથી એટલે આ સમાંતર શ્રેણી નથી ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વર્તુળની છેદિકા એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે તો જો અહીંયા એક વર્તુળ છે એને કોઈ છેદિકા આમ છેદે આમ તો વર્તુળને કેટલા બિંદુમાં છેદે એક આ બિંદુ અને બીજું આ બિંદુ બે જ બિંદુમાં છેદે ઓકે તો કેટલા બિંદુમાં છેદે આન્સર આવશે 2 ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 કે અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર સ્વર પસંદ થવાની સંભાવના તો સંભાવનાનું સૂત્ર તમને બધાને ખબર જ છે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો કુલ પરિણામો કેટલા આવશે તો અંગ્રેજી મૂળાક્ષરો જેટલા હોય એટલા તો અંગ્રેજી મૂળાક્ષરો કેટલા છે તો કે સાહેબ 26 અને સ્વર કેટલા છે સ્વર ખબર છે ને એ ઈ આઈ ઓ યુ 5 એટલે આન્સર આવશે 5 ભાગ્યા 26 ધેટ્સ ઇટ હા અહીંયા બહુ ગણતરી નહીં કરવાની આ તો હેતુલક્ષી કહેવાય ચલો પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું સૂત્ર તો શું થશે એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ આ પ્રત્યક્ષ રીતનું સૂત્ર કહેવાય ઓકે ચલો એના પછી ક્વેશ્ચન 21-24 જોડકા જોડો એ જોડકા જોડો અહીંયા હું ખાસ કહું છું અગેન ફરીથી કહું છું કે તમારે અહીંયા શું કરવાનું સૂત્ર તૈયાર કરવાના છે ખાસમ ખાસ ઓકે ચલો પહેલો પ્રશ્ન એટલે કે 21મો પ્રશ્ન શું છે કે રૂપિયા 5ના સિક્કાનું ઘનફળ હવે તમે રૂપિયા 5નો સિક્કો જોયો હશે એનો આકાર કેવો છે ગોળ ના હા પહેલી નજરે તમને એમ લાગે સાહેબ આ તો ગોળ છે પણ ગોળ નથી
એનો આકાર આમ સિક્કો તમે જુઓ ને એકદમ પતલો છે, એને બધી બાજુની બોર્ડર ને બધું ધ્યાનથી જુઓ ને તો નળાકાર આકાર બને. અને ધ્યાનથી એને ખરેખર ચેક કરવું હોય ને તો 5 સિક્કા કે 10 સિક્કા ભેગા કરો 5 રૂપિયાના, અને પછી ચેક કરો કયો આકાર બને છે. તો એ કયો આકાર બનશે? નળાકાર. એવી જ રીતે એક સિક્કાનો પણ એ નળાકાર જ બને, ભલે એ પતલો છે પણ એ નળાકાર કહેવાય. એટલે અહીંયા પ્રશ્ન શું થયો કે નળાકારનું ઘનફળ શું થયું તમારું? તો નળાકારના ઘનફળનું સૂત્ર છે તમારું પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, એટલે અહીંયા તમારો ઓપ્શન 21, એટલે પ્રશ્ન 21નો ઓપ્શન સી તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે ચલો, એના પછી આર સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધવાનું છે. તો ગોળાનું ઘનફળ શું થશે? તો પાઈ આર એટલે કે 4/3 પાઈ આર ક્યુબ થાય. ઓકે, એટલે 22માનો આન્સર આવશે ઓપ્શન એ. એટલે જવાબમાં તમારે આ રીતે લખવાનું, 21 નંબર ઓપ્શન સી, 22 નંબર ઓપ્શન એ. ઓકે ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન અહીંયા બધા સૂત્રો ને આ બધું કન્સેપ્ટ જેટલા ક્લિયર હશે એટલું આ ચેપ્ટરના હેતુ લક્ષી આવડશે. ચલો, પરિઘ ભાગ્યા વ્યાસ. તો અહીંયા તમને આના સૂત્ર આવડવા જોઈએ. ચલો, પરિઘનું સૂત્ર શું થાય? તો પરિઘ એટલે આખી પરિમિતિ થઈ. તો પરિમિતિનું સૂત્ર છે 2πr અને ભાગ્યા વ્યાસ એટલે 2r, છેદ ઉડાડો 2r ગયા એટલે વધ્યું શું? પાઈ. એટલે આન્સર આવશે એ, પાઈ. ઓકે, એટલે 23ના નંબરનો ક્વેશ્ચન આવશે ઓપ્શન એ. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનો પરિઘ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે સાહેબ પાઈ આર સ્ક્વેર. વર્તુળનો પરિઘ એટલે 2πr. તો જો અહીંયા પાઈ પાઈ ગયા, 1r ગયો એટલે અંશમાં r વધ્યો, છેદમાં 2 વધ્યા એટલે આન્સર આવશે b. એટલે 24માં આન્સર શું આવશે? ઓપ્શન b, r ભાગ્યા 2. ઓકે, તો વિદ્યાર્થીઓ જો તમારે મેથ્સની અંદર કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો નીચે કમેન્ટમાં પ્રોબ્લેમ્સ જણાવો, તો એના સોલ્યુશનનો વિડીયો તમને મોકલી આપું. અને જો ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય, એના અંદરની ટ્રિક્સ ગમી હોય, તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર કરો, લાઇક કરો અને તમને જે લગાય એ પ્રમાણે કમેન્ટ કરો. ઓકે, અને આવા જ પ્રકારના વિડીયો સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ઓકે, તો આજના વિડીયો માટે જય શ્રી કૃષ્ણ અને બાય.